ओके मित्रों, नेक्स्ट टॉपिक आपने लास्ट टाइम आपने सोलोनॉइड जोई तो एना पर थी आपने बीजो सोलोनॉइड जो एक बीजो यंत्र छे जेने आपने टोरॉइड कहिए छे। तो टोरॉइड એટલે શું અને પ્રવાહધારી ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું આપણને કીધું છે। તો અહીંયા મિત્રો આપણે ટોરોઇડ એટલે શું એની પહેલા વાત કરીએ। તો ટોરોઇડ શું છે? તો ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે, એક વર્તુળાકાર પોલી રિંગ છે। તેના પર તારના ઘણા બધા આંટા પાસ પાસે વીંટાળેલા હોય છે, કે એક વર્તુળાકાર રિંગ છે, એ વર્તુળાકાર રિંગ પર ઘણા બધા તારના આંટા તેની પર વીંટાળેલા હોય છે, જે પાસ પાસે હોય છે। પાસ પાસે રાખવાનો મતલબ એટલો છે કે તેની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું રહે, અચળ રહે, એટલા માટે આંટા પાસ પાસે રાખવામાં આવે છે। કાં તો આપણે બીજી રીતે જોઈએ તો જ્યારે લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બે છેડાને જોડી દેવામાં આવે તો પણ આપણને શું મળે છે? ટોરોઇડ મળે છે। અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, આ કોની છે? ટોરોઇડની આકૃતિ આપણને અહીંયા દર્શાવી છે। તો એક લાંબો સોલેનોઇડ છે, આ સોલેનોઇડને આપણે વર્તુળાકાર વાળી તેના બે છેડા જોડી દઈએ તો આપણને શું મળશે? ટોરોઇડની રચના મળે છે। હવે મિત્રો, આ જે ટોરોઇડ છે એ ટોરોઇડ પર જે તાર આપણે લગાડેલો છે એ તારમાં કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે। હવે આપણને ખ્યાલ છે એમ્પિયરના નિયમ પરથી કે જ્યારે તાર પર વિદ્યુત પ્રવાહ પસાર થાય તેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। તો અહીંયા મેં P અને Q બિંદુ, તો અહીંયા P બિંદુ ક્યાં છે? ટોરોઇડની અંદરની બાજુ। Q બિંદુ ક્યાં છે? ટોરોઇડની બહારની બાજુ। તો જ્યારે P અને Q બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર માપવામાં આવે તો ત્યાં આપણને શું મળે છે? શૂન્ય। મતલબ કે ટોરોઇડની અંદર કોઈ પણ જગ્યાએ અને ટોરોઇડની બહાર કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે। તે આપણે આગળ જોઈશું કઈ રીતે શૂન્ય હોય છે। તો પહેલું તો તમારી મગજમાં શું યાદ રાખવાનું કે ભાઈ ટોરોઇડની અંદરની બાજુ અને ટોરોઇડની બહારની બાજુ કોઈ પણ બિંદુ આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે। તો ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે ક્યાં? તો આ જે એનો ગર્ભ છે, મતલબ ટોરોઇડ રિંગ જે છે, એ ટોરોઇડ રિંગની અંદરની બાજુ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે। તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? બી જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે તેનું મૂલ્ય આપણે મેળવવાનું છે। તો અહીંયા આપણે આ જે ટોરોઇડ છે એ ટોરોઇડને આપણે અહીંયા સિમ્પલ એની એમ્પિયર સર્કિટનો નિયમ લગાવવા માટે આ ટોરોઇડને આપણે શું કર્યું છે? તો ત્રણ એમ્પિરિયન ગાળાઓ 1, 2, 3 જેમની ત્રિજ્યાઓ R1, R2 અને R3 છે તેમાં વિભાજિત કર્યું છે। અહીંયા જે ડોટેડ લાઈન છે ને, આ જે અંદરની ડોટેડ રિંગ, આ બહારની ડોટેડ રિંગ અને આ એકદમ બહારની ડોટેડ રિંગ, તો આ જે ડોટેડ રિંગ છે એ કઈ છે? એમ્પિરિયન ગાળાઓ। એ કયા છે? અંદરનો જે છે એ ગાળો 1, જેની ત્રિજ્યા કેટલી? R1। એની પછી આ જે એનો બહારનો છે એ ગાળો 2, તેની ત્રિજ્યા કેટલી? R2। અને જે સૌથી બહારનો છે એ કયો? તો એ ગાળો 3, કે જેની ત્રિજ્યા R3 છે। તો સૌથી અંદરના જે ગાળો છે તે ક્યાં આવેલો છે? તો તે P બિંદુ પર છે। અને સૌથી બહારનો જે ગાળો છે એ ક્યાં આવેલો છે? તો એ Q બિંદુ પર છે। અને એ બંનેની વચ્ચે એક ગાળો છે જેના પર હું લઈ લો S બિંદુ, કે S બિંદુ તેના પર આવેલ છે। તો મારે અહીંયા P S અને Q પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે। તો અહીંયા ધારો કે ગાળા 1 પર ચુંબકીય ક્ષેત્ર, ધારો કે અહીંયા જે આ પહેલો ગાળો છે અંદરનો, એના માટે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ધારો કે ગાળા 1 પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B1 જેટલું છે। તો B1 ચુંબકીય ક્ષેત્ર માટે હવે
आज चुंबकीय क्षेत्र मारे मेळवू हो तो बीवन चुंबकीय क्षेत्र आपणे कई रीते मेळवी शकीए तो बीवन चुंबकीय क्षेत्र आपणे एम्पियर ना सर्किट नो नियम लागू पाडीने मेळवी शकीए। तो एम्पियर सर्किट नो नियम शुं कहे छे तो लंबाई पर थता संकलन ना कारणे लंबाई पर थता संकलन ना कारणे म्यू नॉट इनटू आर आपने आ एम्पियर नो सर्किट नो नियम आपने जोयो तो तेना पर थी हवे मित्रों जो तो बी बी तो केवुं छे अचळ छे અને આ વર્તુળાકાર રિંગ છે એ વર્તુળાકાર રિંગની લંબાઈ કેટલી હોય તો એની કુલ લંબાઈ આપણને કેટલી મળે વર્તુળાકાર છે તો મતલબ એનો પરિઘ કેટલો થાય 2 pi r1 બરાબર μ0 into i। પણ અહીંયા જુઓ મિત્રો આ જે p બિંદુ છે એ p બિંદુ તો કેવું છે ટોરોઇડની અંદરની બાજુ જે એની અંદરની साइड छे એનાથી અંદરની બાજુ છે મતલબ કે આઈ પ્રવાહ અંદરની બાજુ p બિંદુ આગળ તો કોઈ પ્રવાહ પસાર થતો જ નથી મતલબ આઈ શું છે આઈ શૂન્ય છે તો આઈ બરાબર અંદરની બાજુ પ્રવાહ શૂન્ય હોય તો આપણે અને b1 અહીંયા μ0 ઇનટુ આઈ માં આઈ શૂન્ય મુકતા ચુંબકીય ક્ષેત્ર b1 કેટલું મળશે b1 बराबर 0 મળશે મ્યુ નોટ i 0 થઈ ગયો આ 0 થઈ ગયો 2 pi r1 છેદમાં આવે 0 ભાગ્યા 2 pi r1 તો 0 થશે મતલબ કે p બિંદુ આગળ આપણો ચુંબકીય ક્ષેત્ર કેવું છે 0 છે તો અહીંયા આપણે p બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું। એ જ રીતે આપણે વાત કરીએ કે ધારો કે ગાળા 3 ઉપર ધારો કે ગાળા 3 પર ચુંબકીય ક્ષેત્ર B3 છે કેટલું છે B3 તો અગેન એમ્પિયર સર્કિટ નો નિયમ લગાવતા B3 ઇનટુ એની લંબાઈ પરિઘ કેટલો થશે તો આ જે q બિંદુ છે ત્રીજું એ શું છે એનો પરિઘ એની ત્રિજ્યા કેટલી છે r3 તો એનો પરિઘ આપણને શું મળે 2 pi r3 equals to μ0 into i of e। અગેન બાણની બાજુ તો પ્રવાહ કેવો છે શૂન્ય છે i શૂન્ય છે i શૂન્ય હોય તો તેના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે શૂન્ય તો b3 ઇક્વલ્સ ટુ આપણને શું મળશે શૂન્ય b1 પણ શૂન્ય મતલબ p બિંદુ આગળ પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે અને q બિંદુ આગળ પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે। હવે આપણે વાત કરીએ કે ગાળા 2 માટે તો ધારો કે ગાળા 2 પર ચુંબકીય ક્ષેત્ર B2 છે તો B2 into 2 pi r2 equals to μ0 into i of e। ઓકે મિત્ર μ0 into i of e। હવે i of e ની વાત તો અહીંયા આ જે b2 આપણને મળ્યું એ ક્યાં મળ્યું s આગળ એ ક્યાં મળ્યું s આગળ મતલબ કે આ જે અંદરની બાજુ છે એ અંદરની બાજુના બિંદુને આપણે શું કીધું છે s તો અહીંયા તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે એ કેટલું છે b2। હવે b2 બરાબર આપણે શું લઈ શકીએ તો અહીંયા પ્રવાહ કેટલો પસાર થશે તો આપણે પ્રવાહ એક કાંટામાં કેટલો પ્રવાહ પસાર થાય છે i જેટલો પ્રવાહ પસાર થાય છે તો કુલ પ્રવાહ કેટલો થશે તો કુલ પ્રવાહ ધારો કે કાંટાની સંખ્યા n છે જો
अंटानी संख्या एन हो तो आई बराबर शू थे एन इंटू आई एक आटा में प्रवाह के लो आई तो आटा की संख्या के लिए छे एन छे तो कुल प्रवाह आई बराबर शू था एन इंटू आई थे तो बी टू आपने शू मैं तो बी टू बराबर म्यू नॉट आई नी जगह शू आ एन इंटू आई भाग्या टू पाई आर टू भाग्या टू पाई आर टू ओके मित्रों तो बी टू बराबर म्यू नॉट एन आई भाग्या टू पाई आर टू आपने मळे छे अबे टू पाई आर शू छे तो परिघ छे आ जे टोरॉइड मां अंदर नु जे गो एम्पिरियन सर्कल आपने आपेलो छे तेनु परिघ छे तो अहीं एकम परिघ दीठ आटा नी संख्या ने आपने दर्शाइए तो एन शू थशे एकम परिघ का तो एकम लंबाई दीठ आटा नी संख्या संख्या परिघ एटले तो शू थाय लंबाई ज थाय तो एकम लंबाई दीठ आटा नी संख्या तो एन बराबर एन अपॉन टू पाई आर टू थाय एन बराबर एन अपॉन टू पाई आर टू तो बी बराबर अहीं आपणे बी टू नी जगह बी लई लईशुं तो बी बराबर म्यू नॉट एन इंटू आई तो आज आपने समीकरण मळ्युं म्यू नॉट एन इंटू आई तमे याद करो तो सोलोनॉइड माटे पण शुं हतुं बी बराबर म्यू नॉट एन आई पण त्यां स्मॉल एन बराबर शुं हतुं कैपिटल एन भाग्या लंबाई एल ध्यान राखवानुं सोलोनॉइड मां शुं छे तो स्मॉल एन बराबर कैपिटल एन भाग्या लंबाई एल અને ટોરોઇડ માં સ્મોલ n બરાબર શું થશે તો કેપિટલ n ભાગ્યા 2 પાઈ r2 તો આમ આપણે ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ છીએ આ પ્રશ્ન પણ આપણને ઘણીવાર પૂછાય છે તો આ પ્રશ્ન નોટ ડાઉન કરી લો તો આગળ આપણે દાખલા જોઈએ તો સોલેનોઇડ અને ટોરોઇડ પરથી આપણને એમસીક્યુ અને દાખલા પણ પૂછાય છે તો એનો આપણે અહીંયા વાત કરીએ તો સ્વાધ્યાયનો દાખલો ચાર પોઈન્ટ આઠ ની આપણે વાત કરીએ તો 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલોનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા પાંચ આવરણ વીંટાળ્યા છે
સોલોનોઇડ નો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલોનોઇડ માં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય શોધો. તો અહીંયા મિત્રો સોલોનોઇડ ની લંબાઈ L 80 સેન્ટીમીટર, ઓકે, આટાની સંખ્યા N, આ ધ્યાનમાં રાખજો, આટાની સંખ્યા 400, આંટાવાળા 5 આવરણ એટલે 400, આંટાવાળા 5 આવરણ એટલે 500 ગુણ્યા 5 ગુણ્યા 400, 400 આંટાવાળા 5 આવરણ છે એટલે એન કુલ આંટા કેટલા થાય, 5 ગુણ્યા 400, એક આવરણમાં 400 આંટા છે તો 5 આવરણમાં 5 ગુણ્યા 400 જેટલા આવરણ હોય. વ્યાસ D બરાબર 1.8 સેન્ટીમીટર, તો ત્રિજ્યા R આપણને કેટલી મળશે, 0.9 સેન્ટીમીટર. પ્રવાહ I 8 એમ્પિયર હોય તો બી આગળનું ચુંબકીય ક્ષેત્ર બી મેળવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો સોલોનોઇડ માટે બી બરાબર શું છે, મ્યુ નોટ એન ઇન્ટુ આઈ, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, બી બરાબર મ્યુ નોટ એન આઈ. અહીંયા એન શું છે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, તો બી બરાબર શું થશે, મ્યુ નોટ કેપિટલ એન કુલ આંટાની સંખ્યા ભાગ્યા સોલોનોઇડ ની લંબાઈ એલ. બધી કિંમતો મળી ગઈ તો આપણે કિંમત મૂકીએ 4π ઇન્ટુ 10⁻⁷ ઘાત એન 5 ગુણ્યા 400 I R ભાગ્યા લંબાઈ 80 સેન્ટીમીટર. તો 80 ગુણ્યા 10⁻², મીટરમાં ફેરવી લીધું છે આપણે, તો 80 સેન્ટીમીટર. અહીંયા વ્યાસ કે ત્રિજ્યાની કોઈ જરૂરિયાત નથી, આપણને એક્સ્ટ્રા આપેલું છે એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા મિત્રો B બરાબર કેન્સલ 10 છે, તો 10 ગુણ્યા 10⁻², -1 ઘાત ઉપર જશે તો -7 + 1 કેટલી થશે, -6, અને અહીંયા 400 છે તો એ પણ કેટલી થશે, 4 × 3.14 ગુણ્યા 2000 ગુણ્યા 10⁻⁶, ઓકે, 5×20 2000, 10⁻¹ ઉપર ગઈ તો -7 + 1 6, તો જ્યાં આપણને બી બરાબર શું મળશે, તો 2.5 ગુણ્યા 10⁻ કાં તો તમે આને પાઈ માં પણ રાખી શકો, 2.5 ગુણ્યા 10⁻², ટેસ્લા. પાઈ માં રાખીને પણ જવાબ લાવો તો પણ ચાલે, અને એની ગણતરી કરો તો પણ ચાલે. તો 2.5 × 10⁻²⁪ ટેસ્લા આપણને ચુંબકીય. સિમ્પલ છે, સોલોનોઇડ ટોરોઇડ ના દાખલા એકદમ ઈઝી છે, આરામથી આપણને આવડી જાય એવા છે, અને એના પરથી આપણને એમસીક્યુ પણ પૂછાય છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ બીજા ન્યુમેરિકલ ની, તો દસ સેન્ટીમીટર લંબાઈ લો
10 સેન્ટીમીટર લંબાઈ અને 10^-3 મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 100 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. એક ગૂંચળાના તારની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર છે તથા તેના કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આંટા પર મીટર વીંટાળી શકાય છે. તો આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. ધારો કે તેના કેન્દ્રમાં કોરમાં ફેરોમેગ્નેટિક નથી. તો આપણને શું આપેલું છે? સોલેનોઇડની લંબાઈ આપેલી છે L બરાબર 10 સેન્ટીમીટર. આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 10^-3 મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 4.15. B બરાબર 100 ગોસ. હવે મિત્રો 1 ગોસ બરાબર કેટલી? તો 10^-4 ઘાત. 1 ગોસ બરાબર શું થાય? 10^-4 ઘાત ટેસ્લા. તો 100 ગોસ બરાબર શું થાય? 100 × 10^-4 ઘાત ટેસ્લા. તો આપણને શું મળી ગયું? ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં. ગોસ નું શું કર્યું? 1 ગોસ ઇઝ અ 10^-4 ટેસ્લા. તો ગોસને આપણે ટેસ્લામાં ફેરવી દીધું. હવે આપણે જોઈએ તો અહીંયા આપણને આટલું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે અને એક ગૂંચળાના તારની મહત્તમ વિદ્યુત પ્રવાહ ક્ષમતા આપણને આપેલી છે. એની પ્રવાહ ક્ષમતા કેટલી છે? I બરાબર 15 એમ્પિયર. 15 એમ્પિયર પ્રવાહ એમાંથી પસાર કરી શકાય છે. તેના કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આંટા પર મીટર વીંટાળી શકાય છે. તો વધુમાં વધુ એમાં 1000 આંટા વીંટાળી શકાય છે. તો આપણે જે આટલું સોલેનોઇડ મેળવવું હોય, આટલું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય, તો એ સોલેનોઇડ આપણે કેવું બનાવવો પડે? તો અહીંયા આટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ આપણને આપેલો છે. તો આપણે કેટલા આંટા આ સોલેનોઇડમાં કેટલા આંટા આપણે કરીએ તો આપણને આટલું ચુંબકીય ક્ષેત્ર મળી શકે એમ પૂછ્યું છે. મતલબ કે આપણને શું પૂછ્યું છે? સ્મોલ એન ની કિંમત શોધવાની પૂછી છે. સીધે સીધું નથી કીધું, પણ એમ કીધું છે કે ભાઈ સોલેનોઇડની રચના જણાવો. તો રચનામાં શું? તો કેટલા આંટા વાળો સોલેનોઇડ જોઈએ? તો એ આપણને શું મળશે? સ્મોલ એન ની કિંમત એકમ લંબાઈ દીઠ આંટા પરથી મળશે. તો બી બરાબર મ્યુ નોટ એન આઈ આપણને ખ્યાલ છે. બી બરાબર મ્યુ નોટ એન આઈ. તો એન બરાબર શું થશે? તો એન બરાબર બી ભાગ્યા મ્યુ નોટ ઇન્ટુ આઈ. તો એન બી 100 × 10^-4 ઘાત ભાગ્યા મ્યુ નોટ 4π. પાઈ ને આપણે 3.14 ગુણ્યા 10^-7 ઘાત ગુણ્યા પ્રવાહ કેટલો છે? 15. તો એન આના પરથી એન ની કિંમત આપણે ગણીએ તો એન ની કિંમત આપણને મળશે 795.5. આની ગણતરી કરવાની. તો નિયર ટુ નજીકની વેલ્યુ ગણીએ તો આપણને સ્મોલ એન બરાબર શું મળે? 800. મતલબ એકમ લંબાઈ દીઠ 800 આંટા વાળો આપણે સોલેનોઇડ બનાવીએ તો તેના દ્વારા આપણને 100 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે.
તો અહીંયા 100 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો નેક્સ્ટ આપણે જોઈએ 4 પોઈન્ટ. તો અહીંયા 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા. તો અહીંયા આપણને સોલેનોઇડની આંતરિક એટલે અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા, જેમ કે આપણે આગળ જોયું સોલેનોઇડ. તો અહીંયા આ સોલેનોઇડ છે, તે સોલેનોઇડમાં 2 ત્રિજ્યા, આ કઈ આંતરિક ત્રિજ્યા R1 લઈ લઈએ અને આ એની બહારની સપાટીએ બહારની ત્રિજ્યા R2. તો આંતરિક ત્રિજ્યા આપણને આપી છે 25 સેન્ટીમીટર R1, 25 સેન્ટીમીટર અને R2 બહારની ત્રિજ્યા 26 સેન્ટીમીટર આપેલી છે. 26 સેન્ટીમીટર ની આસપાસ તારના આંટાની સંખ્યા આપણને આપેલી છે n બરાબર 3500. 3500 આંટા આપેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો I બરાબર 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એક આપણને ટોરોઇડની અંદરની બાજુ બહારની બાજુ અને તેની મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર મેળવો. ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો અહીંયા આપણને R1 R2 અંદરની ત્રિજ્યા બહારની ત્રિજ્યા આપેલી છે અને અંદરની બાજુ બહારની બાજુ અને તેની મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે. મધ્યમાં એટલે કોર પર. મધ્યમાં એટલે શું? કોર પર. કોર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે. તો અહીંયા પહેલું તો આપણને ખ્યાલ છે કે ટોરોઇડની અંદરની બાજુ હંમેશા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. બી ટોરોઇડની બહારની બાજુ બહારની બાજુ
चुंबकीय क्षेत्र शून्य होय छे, शून्य होय छे, मतलब अंदर अने बाहरनी बाजु तो आपणने चुंबकीय क्षेत्र केवुं मळे छे, शून्य मळे छे। हवे एनी मध्यमां का तो एनी कोर ऊपर आपणे चुंबकीय क्षेत्र मेळवुं होय। હવે આપણને એની કોર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે નો સમીકરણ ખ્યાલ છે B બરાબર મ્યુ નોટ n I, પણ n બરાબર શું થશે તો કુલાંટા, અહીંયા આપેલા શું છે કુલાંટા ભાગ્યા એનો પરિઘ 2 પાઈ r, સ્મોલ n બરાબર n / 2 પાઈ r। હવે પ્રશ્ન એ થાય કે ત્રિજ્યા તો 2 આપેલી છે, જ્યારે અહીંયા આપણા સમીકરણમાં તો 2 પાઈ r છે, કે આ જે આપણને અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા આપેલી છે, હવે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે છે તો આ એનો કોર છે, એ કોર ઉપર આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે। મતલબ કે જ્યારે પણ આપણને આવો પ્રશ્ન હોય ત્યારે આપણે જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેવી લેવી પડે તો આની સરેરાશ ત્રિજ્યા આપણે મેળવવી પડે। તો સરેરાશ ત્રિજ્યા r બરાબર શું થાય r1 + r2 / 2, ધ્યાન રાખજો સરેરાશ ત્રિજ્યા આપણે લેવી પડે। જો r1 લાઈન ગણ્યું તો પણ ખોટું, r2 લાઈન ગણ્યું તો પણ ખોટું, સરેરાશ ત્રિજ્યા r લેવી પડે। તો સરેરાશ ત્રિજ્યા r બરાબર r1 + r2 / 2, તો r1 25 સેન્ટીમીટર, r2 26 સેન્ટીમીટર / 2, તો r આપણને શું મળશે 25.5 સેન્ટીમીટર। આપણી ત્રિજ્યા ટોરોઇડની ત્રિજ્યા કેટલી આવી 25.5 સેન્ટીમીટર। તો અહીંયા b બરાબર μ0 n ની જગ્યાએ કેપિટલ n i / 2 પાઈ r લખી લઈએ। હવે આપણી જોડે બધી કિંમત છે, કિંમત મૂકે b બરાબર μ0 4 પાઈ * 10 રેસ ટુ - 7 n 3500 i 11 એમ્પિયર / 2 પાઈ, અને ત્રિજ્યા r 25.5 સેન્ટીમીટર, 25.5 / 10 ની - 2 ઘાત। ઓકે, તો 2 પાઈ 4 પાઈ કેન્સલ, તો આને સોલ્વ કરતા આપણને ચુંબકીય ક્ષેત્ર b બરાબર b તમને મળશે ચુંબકીય ક્ષેત્ર 3.02 into 10 raise to minus 2 tesla જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે, 3.02 / 10 ની - 2 tesla। કેલ્ક્યુલેટર થી ગણતરી કરી લેવી તો ચુંબકીય ક્ષેત્ર આપણને b બરાબર 3.02 / 10 ની - 2 tesla જેટલું મળે। તો આમ આપણે ટોરોઇડ માટે અને સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ। તો આ દાખલા અને સોલેનોઇડ ટોરોઇડની જે આપણે થિયરી જોઈ એ તમે તૈયાર કરી લો।